મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ. પ્રાંતિજ 3 રસ્તાથી તાલુકા સેવા સદન સુધી થાળી વેલણ વગાડી અને વિરોધ કર્યો. રસ્તા સફાઈ, ડસ્ટ, પાણીજન્ય રોગોને લઈને થાળી વેલણ વગાડી વિરોધ કર્યો. 3 રસ્તાથી 3 કિલોમીટર સુધી ચાલી અને થાળી વેલણ વગાડી અને વિરોધ કર્યો. પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે જઈ અને પ્રાંતિજ મામલતદાર જયમીનભાઈ શાહની રજૂઆત કરી. પ્રાંતિજ પ્રાંત કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરી. સમસ્યાઓનો નિકાલ નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ અને આત્મવિલોપનની ચીમકી આપી. સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા રોડ રસ્તાઓ ગંદકીની સમસ્યાઓને લઈને થાળી વેલણ વગાડી વિરોધ કર્યો. સમયથી ઘણી સમસ્યાઓ નગરમાં છે. આમ તો 35 વર્ષથી છે. 35 વર્ષથી છેલ્લે ભાજપનું નગરપાલિકાની અંદર રાજ છે. રજૂઆતો તો આ લોકો ધોઈને બધા કબાળ કચરામાં નાખી દે છે. આજે મને પોતાને એવું થયું કે ચાલુ કેટલાય સમયથી રસ્તાની અહીં આગળ સમસ્યા છે. જે મામલતદાર ઓફિસથી ચાલુ કરીને હાઈવે 3 રસ્તો સંપૂર્ણ તૂટી ગયો છે. ડસ્ટ ઉડે છે, ગાયોના પ્રશ્નો છે કે જે રસ્તા ઉપર બેઠેલી હોય છે એને ઉફાડવાનો કોઈ ટાઈમ નથી. મચ્છરનો ઉપદ્રવ છે. સફાઈની જે બાબતો છે એ બાબતની રજૂઆત મેં ચીફ ઓફિસરને કરેલી. આ બાબતે વારંવાર રજૂઆત કરી અને વારંવાર 5-7 વખત હું ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને મળ્યો. એમના તરફથી સારો પણ જવાબ પણ મળેલો અને એમની કામગીરી પણ કરાયેલી. અને આ પરિસ્થિતિ જોતા કાયમ હું જોઉં છું કે આપણા રાષ્ટ્રીય પર્વ છે 15 તારીખ. આજે બજારની અંદર તમે ચાલીને જાઓ, જે પરિસ્થિતિ લોકો સામાન્ય માણસ બચારો બોલી નહીં શકતું. કેટલી ધૂળ ઉડે છે, કેટલી ગાયો રસ્તામાં બેઠી છે, સફાઈની તકલીફ છે. એક બાજુ મચ્છરનો ઉપદ્રવ છે, પાણી, કચરો, સફાઈ બધું ટોટલ ઝીરો છે. અને હાલ અત્યારે વહીવટદાર છે નગરપાલિકાની અંદર, કોઈ અત્યારે કોર્પોરેટર છૂટ નથી. હોય તો અત્યારે એમાં ભાગ પડાવવા માટે કમિશન લેવા લોકો આવી ગયા હોય, પણ હવે અત્યારે એમને સત્તામાં નથી એટલે આવ્યા નથી. નહીં તો અત્યારે તો હાલ આ ધૂળ વેચાતી મળતી હોય તો વેચીને આ લોકો પૈસા ખાઈ જાય ને એ માના છે. છેલ્લા 35 વર્ષની અંદર તાથી નગરપાલિકા અંદર મીંડું કોઈ પણ પ્રકારનું કામ થયેલું નથી. ના છૂટે થાકીને પ્રજાને જગાડવા માટે વધારે માણસ ભેગા કરું તો પોલીસ પ્રશાસન 144 લગાવી મારા ઉપર ગુનો દાખલ કરે. એટલે મેં જોયું કે લોકશાહીનો નાગરિક છું, ખોટો કોઈ માણસ ફસાય નહીં. માટે મેં સિંગલ થઈ અને લોકોને જગાડવા માટે થાળી વેલણ લઈ અને મેં કહ્યું લોકોને કે જાગો, આ સમય જાગવાનો છે. અને લોકોને કોર્પોરેટર સરકાર જો જવાબ માંગો, વોટ લેવા હતા એને કહો કે સાલા તમે શું કંઈ કામ તો કરતા નથી. આ જગાડવા માટે અને લોકો જાગે અને રાષ્ટ્રીય પર્વ પહેલાં બધી સફાઈ થાય, ગાયનો નિકાલ થાય, મચ્છરોનો નિકાલ થાય અને રસ્તા સારા થાય એ ઈચ્છાએ મેં આ વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિરોધ પ્રદર્શન નહીં, મારી રજૂઆત હતી. આમ છતાંય આટલી રજૂઆતો કરવા છતાં પ્રશાસન, સરકાર, કલેક્ટર, પ્રાંત, મામલતદાર નહીં જાગે તો ન છૂટકે. મારે કલેક્ટરમાં જઈને આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી, ભારત સરકારની, ગુજરાત સરકારની અને સાબરકાંઠા પ્રશાસનની રહેશે. માણસ કંટાળે, હજાર વચ્ચે રજૂઆત કરે, પારકા માણસો માટે રજૂઆત કરે, સામાન્ય માણસ માટે રજૂઆત કરે અને જો પ્રશાસન એની વાત ના સાંભળે અને એનું રિઝલ્ટ ના હોય તો છેવટે મર્યા સિવાય અને આત્મવિલોપન કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ રહેતો નથી. આ સાથે હું આ જાહેરમાં ઇન્ટરવ્યુ આપું છું.